મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી, જેને આપણે આપણા સૌના રાષ્ટ્રપિતા તરીકે ખૂબ સારી રીતે જાણીએ છીએ, એવા રાષ્ટ્રપિતા એટલે કે મહાત્મા ગાંધીજીની આજે 150મી જન્મજયંતિ છે. ત્યારે રાજકોટને જે એક ખૂબ સુંદર ભેટ મળેલી છે, ગાંધી મ્યુઝિયમ, તેને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. ગાંધી મ્યુઝિયમમાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અને અલગ અલગ 40 રૂમો દ્વારા ગાંધીજીના જીવન છે તે લોકો સામે અહીંયા મૂકવામાં આવ્યું છે. તો ચાલો આપણે આ ગાંધી મ્યુઝિયમની વિઝિટ કરીએ અને જોઈએ કે અહીંયા કેવી રીતે ગાંધીજીના જીવનોને લગતા પ્રસંગો અને અહીંયા રૂબરૂ રૂપાંતર કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ મ્યુઝિયમના પ્રથમ રૂમ એટલે કે પ્રાર્થના ખંડમાં આપણે જઈ રહ્યા છીએ, ત્યાં આપણે વાત કરીએ. જી, આપણે અત્યારે આ મ્યુઝિયમના પ્રથમ રૂમમાં આવી ગયા છીએ. આ મેડિટેશન એટલે કે પ્રાર્થના ખંડ ખૂબ સરસ બનાવવામાં આવ્યો છે. ગાંધીજીની પ્રતિમા અહીંયા રાખવામાં આવી છે, સાથે નાના ભૂલકાઓ જે ગાંધીજી સાથે પ્રાર્થના કરતા હોય, ગાંધીજીનું પ્રવચન સાંભળતા હોય તે ઊભા કરવામાં આવે છે. આ સાથે નાના બાળકો, શાળામાં ભણતા બાળકો પણ અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે કે જે પણ ગાંધીજીથી પ્રેરિત થાય અને જેને પણ આવું બધું શિક્ષકો દ્વારા જ્ઞાન મળે તે માટે શિક્ષકો દ્વારા આ બાળકો પણ અહીંયા આવી પહોંચ્યા છે. બીજી આ પ્રાર્થના ખંડની વાત કરીએ તો પાછળની સાઈડ જો આપણે મૂર્તિની જોઈએ તો ત્યાં ખૂબ સરસ એક નાનું કુટીર એટલે કે ઘર જેવું બનાવવામાં આવ્યું છે અને ગાંધીજીના પ્રિય ચરખાને પણ અહીંયા રાખવામાં આવ્યો છે. આ સાથે અહીંયા અલગ અલગ ભજનો દ્વારા હંમેશા એક મેડિટેશન જે લોકોને પસંદ હોય તે માટે આ ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે. આ સાથે ગાંધીજીના જે વિચારો હતા, ગાંધીજીના જે આદર્શો હતા તેના પણ ક્યાંક ક્યાંક અલગ અલગ બોર્ડ મારવામાં આવ્યા છે. ખાસ આપણે જોઈ શકીએ છીએ કે ટ્રુથ નોન વાયલન્સ કેસ્ટી કંટ્રોલ ઓફ ધ પોલેટ નોન સ્ટીલિંગ નોન પેશન ફિયરનેસ રિવોલન્સ ઓફ અનટચેબિલિટી બ્રેડ લેબર ઇક્વાલિટી ઓફ રિલિજિયન્સ એન્ડ સ્વદેશી. હંમેશા ગાંધીજી સ્વદેશી ચીજવસ્તુઓ ઉપર અને સ્વદેશ ઉપર જે ભાર મૂકતા હતા તેને લઈને અલગ અલગ કોટ મૂકવામાં આવ્યા છે. આ સાથે જો આપણે બીજા બધાની વાત કરીએ તો ખૂબ સરસ એક કોટ અહીંયા રાખવામાં આવ્યો છે, મેરા જીવન હી મેરા સંદેશ, જે ગાંધીજી હંમેશા કહેતા હતા કે મારું જીવન જ મારું સંદેશ છે. આ રીતે લોકોને માં જે અસત્ય અને અહિંસાને લઈ અને જે ભાવના પ્રગટ થાય તે માટે અલગ અલગ અહીંયા કોટ પણ રાખવામાં આવ્યા છે. નાના ભૂલકાઓ શાળાના આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ એ મ્યુઝિયમની વિઝિટ લેવા પહોંચી ગયા છે ત્યારે એવી જ એક બાળા સાથે આપણે વાત કરીએ. બેટા, શું નામ છે આપનું? કરિશ્મા. અને કઈ સ્કૂલમાંથી આવો છો? બચ્ચાસ. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? 6th. કેવું લાગે છે આજે? આજે અહીંયા તો મને બહુ મજા આવે છે અને આનું જે અત્યારે જે એટમોસ્ફિયર છે બહુ સરસ છે અને અહીંયા મને નવું નવું બધું જોવા મળ્યું છે અને જેમ કે હું જોઉં છું મહાત્મા ગાંધીજીને અત્યારે સરસની એક સ્ટેચ્યુ છે, બધા અહીંયા સ્ટુડન્ટ્સ બેઠા છે, એ લાઈક મને બહુ ગમે છે. તો પ્લીઝ, ગાંધીજીનું એક પ્રિય હતું કે આપણે ક્લીનલીનેસ રાખીએ, સ્વચ્છતા રાખીએ, રાખશો ને તમે? યસ. થેન્ક યુ. જોઈએ કે આજે ગાંધીજીની સૌથી પ્રિય સ્વચ્છતા હતી. જ્યારે એક ટાઈમ હતો કે ગાંધીજીને આઝાદી અને સ્વચ્છતામાંથી પસંદગી કરવાની હતી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી પછી પહેલાં હું સ્વચ્છતાને પસંદ કરીશ, દેશ સ્વચ્છતા હોવો જોઈએ. અને આજે સૂત્ર સાથે આપણા પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચાલી રહ્યા છે ત્યારે ક્લીનલીનેસને લઈને સ્વચ્છતા ઉપર આજે નાના નાના ભૂલકાઓ પણ હવે શીખતા જાય છે કે ક્લીનલીનેસ કેટલી જરૂરી છે. માતા પિતા પછી શિક્ષક જ એવું વ્યક્તિ હોય છે કે જેનો બાળકના ઉછેરમાં સૌથી મોટો સિંહ ફાળો હોય છે, ત્યારે ગાંધી મ્યુઝિયમમાં 50 સ્કૂલના શિક્ષકો દ્વારા બાળકોને અહીંયા વિઝિટ કરવા માટે લઈ આવેલા છે. આપણે એમની સાથે વાત કરીએ. મેમ, આપનું નામ? માય નેમ ઇઝ સાગઠિયા પૂજા. અને આજે બાળકોને ખાસ તમે અહીંયા લઈ આવ્યા છો, શું હેતુ છે તમારો? એકચ્યુઅલી જનરલી શું હોય છે કે આપણે જેટલું પ્રેક્ટિકલ નોલેજ ચાઇલ્ડને આપે એટલું વધારે રિક્વાયર છે અને આપણા રાજકોટમાં ચાવડી મોટી ઓપોર્ચ્યુનિટી હોય તો આપણા ચાઇલ્ડને શું કામને ના બતાવી શકે, જેના થકી એ લોકોને પ્રોપરલી ગાઈડન્સ મળી શકે. શું આપણા ગાંધીજી છે એનો શું હેતુ હતો, કેવી રીતે એને ઇમ્પોર્ટન્સ આપેલું છે, એના શું બિહેવિયર હતા અને એ પોતાનું મોટો શું હતું, કેવી રીતે ચાઇલ્ડ સાથે એ લોકો પેમ્પરિંગ કરીને કેર કરતા હતા, વોટ એવર, આવું નોર્મલ જે નોલેજ છે બધું ચાઇલ્ડને રિક્વાયર થાય એટલા માટે. ખાસ કરીને ગાંધીજીના ઘણા આદર્શો છે જે બાળકોને અને આપણા બધાના જીવનમાં ફોલો કરવા જોઈએ, એવા કયા આદર્શો તમે પણ બાળકોને શીખવાડો છો? ફર્સ્ટ ઓફ ઓલ ગાંધીજીના રાઇટિંગ રિલેટેડ બહુ છે કે એમના લાઈફ ટાઈમ એ લોકોને એક ડંખ રહી ગયો છે કે પોતાના રાઇટિંગ સુધારી નથી શક્યા, તો શ્યોર ચાઇલ્ડને પહેલાં તો એ કહીશ કે તમે તમારું રાઇટિંગ પોર્શન ઇન્ક્રીઝ કરો અને ધેન આફ્ટર એ લોકોને રૂટિંગ લાઈફમાં સાદગી સાથે અને કરકસરતાપૂર્વક કેવી રીતે પોતાની લાઈફ જીવી શક્યા છે. ઇવન પોતે
જે કંઈ પણ ધ્યેય ડિસાઈડ કર્યો છે કે મોટો છે એ લોકોએ રિક્વાયર કરવાનું અને ફૂલફિલ કરવા માટે કેવી રીતે ટ્રાય કરવી અને ધેન આફ્ટર ધે હેવ ટુ ગેટ સક્સેસ. ખૂબ સરસ વાત કરી છે કે અત્યારના જ્યારે બાળક છે સાદગી અને કરકસરથી ખૂબ દૂર જઈ રહ્યા છે, ત્યારે જ્યારે શિક્ષકો દ્વારા જ્યારે બાળકોને આવું શિક્ષણ અને આટલા સારા આદર્શો સાથે ભણાવવામાં આવે છે, ત્યારે ડેફિનેટલી કહી શકાય કે જે ઇન્ડિયા છે તેમાં યુવા વર્ગ સૌથી વધારે છે. ત્યારે આવનારી પેઢી ગાંધીજીના આ જ આદર્શોને લઈને આગળ વધે તો દેશનું ભવિષ્ય ચોક્કસપણે કહી શકાય કે ઉજળું થવાનું જ છે. જી, મ્યુઝિયમના બીજા રૂમમાં આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ અને જ્યાં ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ કે જે જૂના ફોટોઝ છે તેનું કલેક્શન અહીંયા ખૂબ સરસ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીના બાળપણનો ફોટો એટલે કે મોહનદાસનો ફોટોને અહીંયા ખૂબ સરસ રીતે રાખવામાં આવ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રની ધરતી એટલે કે પોરબંદરમાં જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો તે તેમના ઘરનો પણ અહીંયા ફોટો રાખવામાં આવ્યો છે. અલગ અલગ જે પહેલાંના સમયની કોતરણી હતી અને જે તેમના ઘરના અંદરની કોતરણીઓ હતી, તેમનું સાદગીભર્યું જીવન હતું અને સાદગીભર્યું તેમનું ઘર પણ હતું તે પણ અત્યારે અહીંયા રાખવામાં આવ્યું છે. આ સાથે તેમના પિતા એટલે કે કરમચંદ ગાંધીના ફોટાને પણ આ મ્યુઝિયમની અંદર સામેલ કરવામાં આવ્યો છે અને તેમના ફોટાને પણ કલર પ્રિન્ટેડ સાથે અહીંયા રાખવામાં આવ્યો છે. લોકોને ગાંધીજી વિશે વધારે ખ્યાલ આવે તે હેતુથી એક અહીંયા સ્ક્રીન પણ રાખવામાં આવી છે અને વિઝ્યુઅલ ઓડિયો અને વિઝ્યુઅલ દ્વારા અને ગાંધીજીના જે જન્મથી લઈ અને થોડુંક તેમની જે એમની યાત્રાઓ કરેલી છે, તેમને જે સત્યાગ્રહો કરેલા છે તેમના વિશે માહિતગાર કરવા માટે એક સુંદર 3D પ્રોજેક્ટ પણ રાખવામાં આવ્યો છે. જ્યારે વાત કરવામાં આવે ગાંધીજીની તો રાજકોટ સાથે પણ ગાંધીજીનો એક તૂટ સંબંધ રહ્યો છે. પોરબંદર પછી જ્યારે ગાંધીજી રાજકોટમાં રહેવા આવેલા ત્યારે અહીંયા સ્થિત કબા ગાંધીના ડેલામાં તેમણે એમના ઘણો સમય પસાર કરેલો હતો. 7 વર્ષના હતા ગાંધીજી જ્યારે તે પોરબંદર છોડી અને એમના પરિવાર સાથે રાજકોટ રહેવા આવેલા હતા અને રાજકોટમાં કબા ગાંધીના ડેલાના નામથી આ જગ્યા આજે પણ રાખેલી છે અને ખૂબ સરસ રીતે જગ્યા રાખેલી છે. આ સાથે અહીંયા કબા ગાંધીના ડેલાની એક પ્રતિમા પણ ઊભી કરવામાં આવી છે અને જૂના જે ફોટોગ્રાફ છે તેનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ગાંધીજીએ જ્યાં શિક્ષણ લીધું હતું તેવી જે પહેલાં ઓળખાતી કાઠિયાવાડી હાઈસ્કૂલ, જે અત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ને જે અત્યારે ગાંધી મ્યુઝિયમ જ્યાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ, તેમાં ગાંધીજી જ્યારે સ્કૂલ પર જતા હતા બેગ લઈને તેનું એક સુંદર પોર્ટ્રેટ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે જૂની જે કાઠિયાવાડી સ્કૂલ હતી તેના ફોટોગ્રાફ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. ગાંધીજીના અમુક જૂના ફોટાઓ પણ છે જેને ખાસ કલેક્શન આ મ્યુઝિયમની અંદર કરવામાં આવ્યું છે. ચોક્કસપણે કહી શકાય કે ગાંધીજીના જીવન ઉપરનું જ્યારે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ત્યારે તેને લઈ અને ખૂબ સરસ અહીંયા આ બધું કરવામાં આવ્યું છે. આ સાથે લોકોની પણ મોટી સંખ્યામાં અહીંયા માત્રા ઉમટી પડ્યા છે. ખાસ આજે ગાંધી જયંતિ છે ત્યારે સેલ્ફીનો જે ક્રેઝ છે, ફોટોનો ક્રેઝ છે, ત્યારે તે સાથે બાળકોની સાથે અત્યારે નાના નાના ભૂલકાઓ સાથે યુવાન અને યુવતીઓ પણ આ ગાંધી મ્યુઝિયમની ખૂબ સરસ રીતે અહીંયા મુલાકાત લઈ રહ્યા છે. આ સાથે જો વાત કરવામાં આવે બીજા રૂમની તો મહાત્મા ગાંધીના જીવન વૃત્તાંતનું એક ખૂબ સરસ ઇલેક્ટ્રોનિક મશીન અહીંયા આપણે રાખવામાં આવ્યું છે જેના ઇન્ચાર્જ માનસીબેન અત્યારે આપણી સાથે છે. બેન, તમે દેખાડશો કે આ કઈ રીતે કામ કરે છે? અને અહીંયા નેક્સ્ટ કરવાથી એની સ્લાઇડ્સ ચેન્જ થશે અને નેક્સ્ટ ટાઈમલાઈન બતાડશે. અને આમાં શું શું ડેટા એડ કરવામાં આવ્યો છે? આમાં એના બર્થથી લઈને 1887 સુધીની એની લાઈફ હિસ્ટ્રી છે. એને 76માં રાજકોટની સ્કૂલમાં એન્ટર થયા હતા અને કસ્તુરબાઈ સાથે એમની એન્ગેજમેન્ટ થઈ હતી. પછી 1881માં એને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એડમિશન લીધું હતું અને કસ્તુરબાઈ સાથે એમના મેરેજ થયા હતા. 1884 અને 1885 જેમાં એને માંસાહારનો પ્રયોગ કર્યો હતો પણ એમના મોમ ડેડને ખરાબ ન લાગે એટલે એને એમનો ત્યાગ કર્યો હતો. પછી એમના પિતાનું ડેથ 63 યર્સના હતા ત્યારે થયું હતું. 1887ની નવેમ્બરમાં એને છે ને 10th ટોપ કર્યું હતું અને ભાવનગરની શ્યામલદાસ કોલેજમાં એડમિશન લીધું હતું. ગાંધીજીની જ્યારે 13 વર્ષની ઉંમર હતી ત્યારે તેમના લગ્ન કસ્તુરબાઈ સાથે કરવામાં આવ્યા હતા અને રાજકોટમાં જે જાન આવી હતી અને પોરબંદરના એક વ્યાપારી છે જેમના દીકરી હતા કસ્તુરબા, ત્યારે આ એક ખૂબ સરસ કલર પોર્ટ્રેટ ગાંધીજી અને કસ્તુરબાનું આ મ્યુઝિયમમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે વાત કરવામાં આવે કે જ્યારે ગાંધીજીએ જેમ આપણે જાણીએ છીએ ખરાબ સોહબતમાં પણ આવ્યા હતા, માંસાહારનો પ્રયોગ કર્યો હતો, તેમના પિતાજીના જ્યારે તેમના પોકેટમાંથી તેમને પૈસા ચોરી કરવાનું પણ જ્યારે કૃત્ય કર્યું હતું, એ પછી જે એમનામાં મહાત્મા મોહનમાંથી મહાત્મામાં જે પરિવર્તન થયા હતા તેની પણ લાઈફ હિસ્ટ્રી, તેના પણ જે બધા પ્રસંગો થયા હતા તેને અહીંયા પ્રક્ષેપાત રીતે રાખવામાં આવ્યા છે.
જ્યારે ગાંધીજીએ તેમની પરીક્ષા હાઈસ્કૂલમાંથી પૂરી કરેલી હતી, આ બાદ તેમને ભાવનગરમાં શામળદાસ જે કોલેજે આવેલી હતી ત્યાં એમને ભરતી પણ લીધી હતી, પણ હાલાકી તે ઇંગ્લેન્ડ જવા માંગતા હતા, પણ ક્યાંક ને ક્યાંક તેમના માતા પુતળીબાઈને એવું ડર હતો કે, અને લોકોનું પણ ત્યારે એ સમયે કેવું હતું કે જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ભારતીયોને ખૂબ ખતરા થાય છે, આ સાથે જ્યારે નવયુવાન ક્યારેય જતા હોય છે ત્યારે તે શરાબ માંસના સેવનમાં લાગી જાય છે. આ એ પોર્ટ્રેટ એ વિઝ્યુઅલ બનાવવામાં આવ્યું છે કે જ્યારે જે ગાંધીજી છે તેમના માતાને પ્રોમિસ આપે છે, એ પ્રતિજ્ઞા લેવડાવે છે તેમના માતા કે ઇંગ્લેન્ડમાં જઈ તે કોઈ પણ જાતનું માંસાહાર, શરાબ કે કોઈ સ્ત્રી સંગતથી દૂર રહેશે. આ સાથે જ્યારે તેઓ બેચરાજી સ્વામી નામના એક જૈન સાધુ હતા કે જે ગાંધી પરિવારના સલાહકાર પણ હતા, તેમની સાક્ષીમાં અને માતા પિતાની સાક્ષીમાં ગાંધીજી તેમની માતાને આ વચન આપીને ઇંગ્લેન્ડ જવા માટે રવાના થયા હતા. આ સાથે જ્યારે વાત કરવામાં આવે તો આ એ ફોટો છે જ્યારે લંડનમાં અંગ્રેજી જેન્ટલમેનના કપડામાં ગાંધીજી હતા, જ્યારે ઇંગ્લેન્ડ ગયા હતા, લંડન ગયા હતા ત્યારે અંગ્રેજોનો જે લિબાસ હતો ત્યારે તેમણે જે ધારણ કર્યો હતો ત્યારે પહેર્યો હતો એ એમના ફોટા છે. બીજી બાજુ જ્યારે વાત કરવામાં આવે કે લંડનમાં જ્યારે ભણતર માટે ગાંધીજી ગયા હતા અને મેટ્રિક પાસ કરેલી હતી ત્યારે આ એ ફોટો પણ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીજીના માતા પુતળીબાઈનું પણ અહીંયા ખૂબ સરસ ચિત્ર રાખવામાં આવ્યું છે. આ સાથે બીજી તરફ રાજકોટથી મુંબઈ માટે અને ફરીવાર રાજકોટ માટે ગાંધીજીએ સંઘર્ષ કરેલો છે, જે ત્યારે જે જે એમના જીવનમાં થયેલું હતું અને કેવી રીતે તેઓ આ બધા સંઘર્ષમાંથી નીકળ્યા હતા તેનું પણ ખૂબ સરસ રીતે અહીંયા એક આખો સંદેશો રાખવામાં આવ્યો. જે પીટર રીડ્સબર્ગ રેલવે સ્ટેશન પર ગાંધીજીને જે અનુભવ થયા હતા કે જ્યારે ગોળા અને કાળાના રંગભેદને લઈ અને તેમને ખૂબ સહન કરવું પડ્યું હતું તેના એક ઓડિયો અને વિડીયો વિઝ્યુઅલનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને લોકો ગાંધીજીના જીવનને વધુ સારી રીતે સમજી શકે અને આ સાથે તેમના જીવનમાં થયેલા બધા જ પ્રકારના અનુભવો જેમને થયા છે તેને પણ સારી રીતે જાણી શકે. શરૂઆતના સમયમાં જે યુદ્ધ અને લડાઈઓ થયા હતા તેને લઈને જ્યારે ગાંધીજીએ પણ કંઈક ને કંઈક લોકોની સેવા કરવામાં જે ભાગ ભજવ્યો હતો તેનું એક ખૂબ સુંદર પોસ્ટર પણ અહીંયા રાખવામાં આવ્યું છે. બોર લડાઈ જે થઈ હતી, વોર થયો હતો, તેમાં ગાંધીજીએ જે લોકોની સારવાર આપી હતી, લોકોની સેવા કરી હતી તેનું પણ અહીંયા પોસ્ટર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંયા એક ગાઈડ પણ રાખવામાં આવ્યા છે કે જે તેમના અલગ અલગ સત્યાગ્રહ જે છે તેમના સર્ટિફિકેટને નાખશે એવો સિસ્ટમ પણ રાખવામાં આવી છે કે જ્યારે સર્ટિફિકેટ એમાં જાય ત્યારે સીધું પ્લે થાય અને સત્યાગ્રહ તરફ જે ગાંધીજીના ક્યારથી સત્યાગ્રહ ચાલુ થયો તે લઈને જન્મ ક્યારથી થયો, 1906માં જ્યારે સત્યાગ્રહ શબ્દનો અને સત્યાગ્રહનો જ્યારે જન્મ થયો તેના આખા પાછળના શું શું કારણો જવાબદાર હતા તેને લઈ અને આખો એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોજેક્શન પણ રાખવામાં આવ્યું છે. વાત કરીએ તો અત્યારે આપણે આ મ્યુઝિયમના 8મા અને 9મા રૂમમાં આવી પહોંચ્યા છીએ અને અહીંયા અલગ અલગ જે ગાંધીજીના સાથે જે પ્રસંગો થયેલા હતા તેમનો ખૂબ સરસ રીતે અહીંયા બધી વસ્તુઓ બનાવવામાં આવી છે. ખાસ કરીને ગાંધીજી જ્યારે મહાકૂચનું નેતૃત્વ કરતા હતા અને તેમના નેતૃત્વને લઈને ગોખલે અને પોલકને તેમને આગ્રહ પણ કર્યો હતો કે શાહી સરકારના સામે જે આ જે સરકાર છે તેમની સામે અલગ અલગ મુદ્દાઓ રાખે, ત્યારે 1913ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ગાંધીજીને 9 મહિનાની જેલની પણ જે સજા થઈ હતી અને હાલાકી થોડા સમય પછી તેમને આમાંથી રિહાઈ પણ કરી દેવામાં આવી છે. તે અંતર્ગત ગાંધીજી જે રીતે જેલમાં રહેતા હતા એક નાની ઓરડીમાં તેનું પણ અહીંયા ખૂબ સરસ પ્રોજેક્શન કરવામાં આવ્યું છે કે કેવી રીતે ગાંધીજીએ કારાવાસ થયું હતું અને તેમને સજા પણ થઈ હતી. ગાંધીજી અને કસ્તુરબા જ્યારે 5 મહિના સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા હતા ત્યારે પછી જ્યારે ઇન્ડિયામાં રવાના થયા હતા અને 9 જાન્યુઆરી એટલે કે 1914માં મુંબઈના ઓપોલો બંદર છે ત્યારે ગાંધીજી ફરત પાછું સ્વદેશાગમન કર્યું હતું અને એક માતૃભૂમિની છાપ આજે ઇંગ્લેન્ડમાં પણ ગાંધીજી ખૂબ સારી રીતે છોડીને આવ્યા હતા અને દેશવાસીઓ માટે જે પ્રતિષ્ઠા ખોવાણી હતી તે પણ એમને આજે આઉટ ઓફ કન્ટ્રી છે અને પુનઃ પ્રતિષ્ઠા છે તેની પણ સ્થાપના કરી હતી. આ સાથે જ્યારે વાત કરવામાં આવે ત્યારે જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે ભારતીયોની હાલત કફોડી થવા માંડી હતી અને અંગ્રેજો છે તે તાનાશાહી દ્વારા જે ભારતીય લોકો હતા તેના ઉપર ખૂબ જુલ્મ કરતા હતા. જ્યારે સાઉથ
આફ્રિકામાંથી 1915માં ગાંધીજી જ્યારે ભારત પાછા ફર્યા હતા ત્યારે તેમણે જોયું, અને આ વિઝ્યુઅલ પણ અત્યારે આપણી સામે છે કે ભૂખમરાના શિકારી થઈ ગયા હતા, જે અંગ્રેજો છે તે ખૂબ તાનાશાહી કરતા હતા, લોકોને બેરમીથી મારતા હતા, અને એક ગુલામ તરીકે તેમને જ્યારે લોકો સાથે ખૂબ દુર્વ્યવહાર કરતા હતા, લોકોને ફાંસીની સજાઓ આપતા હતા અને એક નોકરની જેમ જ્યારે તેમને ટ્રીટ કરતા હતા, આ બધા પિક્ચરો જે ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકાથી રાજકોટ જ્યારે પાછા આવ્યા હતા ભારતમાં, તેને અહીંયા અલગ અલગ પિક્ચરો દ્વારા દેખાડવામાં આવ્યું છે. આ સાથે આપણે આ જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે તેના પટાંગણમાં આવી પહોંચ્યા છીએ, કે જે ગાંધીજી જ્યાં અભ્યાસ કર્યો હતો તે હાઈસ્કૂલ છે. અત્યારે અહીંયા સાંજના ટાઈમે ખૂબ સરસ લેઝર શો રાખવામાં આવ્યો છે લોકો માટે, કે જેમાં ગાંધીજીના જીવન પર જ ખૂબ શોર્ટમાં એક 20 મિનિટના લેઝર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ખૂબ મોટા જગ્યામાં આ લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચંપારણની વાત કરવામાં આવે તો રિહાસતોના માલિકો દ્વારા જે કિસાનો અને મજૂરો છે તેના ઉપર ખૂબ અત્યાચારો કરવામાં આવતા, તેમના ફસલોને પણ લઈ લેવામાં આવતા, ત્યારે 1917માં ગાંધીજી 10 મહિના માટે ચંપારણ પહોંચ્યા હતા અને તેને ચંપારણ સત્યાગ્રહ કર્યો. 1918 પછી ચંપારણ સત્યાગ્રહ કર્યા બાદ ગાંધીજીએ શ્રીમતી અનસુયા સારાભાઈ અમદાવાદમાં જે છે ત્યાંથી એક માહિતી પણ મળી હતી કે મિલ મજદૂરો ઉપર ખૂબ મજદૂરી ને લઈ અને શોષણ કરવામાં આવે છે, ત્યારે આ મજદૂરો માટેની પણ જે હડતાલ કરવામાં આવી હતી અને જેમાં લાખોની સંખ્યામાં મજદૂરો ગાંધીજી સાથે જે જોડાયા હતા તેનું એક ખૂબ પુરાણું ચિત્ર છે જે અહીંયા રાખવામાં આવ્યું છે. ગાંધીજીની પ્રિય વસ્તુ એટલે કે ચરખાને પણ અહીંયા સારી રીતે રાખવામાં આવ્યો છે, અને ગાંધીજી જ્યારે ચરખો કાંતી અને જે એમાંથી કમાણી પહેલાં બધા લોકોને શીખવાડતા હતા કરવાનું તે પણ રાખવામાં આવ્યું છે. અને આ સાથે જે બધા પાછળ આપ જે ચક્રો જોઈ શકો છો, જે ચરખા દ્વારા જે અલગ અલગ ભાત પાડવામાં આવી હતી તેના ચક્રો અને કેવી ભાત પડે છે તે પણ અહીંયા રાખવામાં આવ્યું છે. જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો હતો ત્યારબાદ લોર્ડ હન્ટરને જે નેતૃત્વ આપવામાં આવ્યું હતું ત્યારે ગાંધીજી અને લોકોને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે આ ફક્ત નામની કમિટી છે આ માટે થઈ, અને અસહયોગ આંદોલન શરૂ કરવાના નિર્ણય પર ગાંધીજી પહોંચ્યા હતા, અને ગાંધીજી અને લોકોએ આ અસહયોગ આંદોલનના વિચારો સાથે રાખ્યા હતા અને અસહયોગ આંદોલનમાં લોકો પણ ખૂબ સારી રીતે જોડાયા હતા. સાથે ગાંધીજીને યંગ ઇન્ડિયા અને નવજીવન એટલે કે સત્યાગ્રહ અસહયોગ અને સ્વરાજમાં તેમના સંકલ્પો પણ કર્યા હતા. અહિંસા અને સત્યના માર્ગ પર ચાલનારા ગાંધીજીએ હિંસા ન કરવા માટે પણ લોકોને પ્રેરિત કર્યા હતા. જ્યારે વાત કરવામાં આવે છે ગાંધીજીના જીવન ઉપર ત્યારે 1924ની વાત કરવામાં આવે જ્યારે ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક હિન્દુ અને મુસલમાનની વચ્ચે જે બધા તોફાનો નીકળ્યા હતા ત્યારે ગાંધીજીએ શાંત નો સંદેશો પાઠવ્યો હતો અને પ્રભુતામાં એકતા એટલે કે લોકોને એક સાથે એકજૂથ થઈ અને આ આઝાદીની લડતમાં જોડાવા અને ચળવળમાં રાખ્યું હતું. આ સાથે ચરખાના પણ અલગ અલગ વિઝ્યુઅલ અહીંયા રાખવામાં આવ્યા છે. જે આપણે પહેલાં પણ વાત કરી કે ચરખા ગાંધીજીના ઘણા પ્રિય હતા ત્યારે અખિલ ભારતીય બનાવી અને સંઘની જે સ્થાપના કરી હતી એ સાથે સાથે જ્યારે બારડોલી સત્યાગ્રહથી જ્યારે આપણે કહે છે કે 1928માં જે બારડોલી સત્યાગ્રહ થયો હતો જેમાં ગાંધીજી પણ જોડાયા હતા તેને પણ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. મહેસૂલમાં જ્યારે 22% ધરકમ વધારાને લઈને આ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોએ પણ ખૂબ તેનો વિરોધ કર્યો હતો અને ગાંધીજીના નેતૃત્વમાં આ સંપૂર્ણ સત્યાગ્રહ જે છે તે કરવામાં આવ્યો હતો. અને સત્યાગ્રહ વલ્લભભાઈ પટેલે પણ આ સત્યાગ્રહની બારડોલી જે છે તેમના નેતૃત્વની આ સંભાળી. ગાંધીજીએ જ્યારે 1903માં એવું મહેસૂસ કર્યું હતું કે જે બધી પાછળની લડાઈઓ છે તે અલગ હતી અને જે ગાંધીજીએ નમક માટેની જે લડાઈ છે કે દાંડીકૂચ જે કરવામાં આવી હતી ત્યાં અત્યારે એમને ખૂબ સરસ ઓડિયો વિઝ્યુઅલ સાથે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે કે જ્યારે ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી અને 11 માર્ચ 1930ના દાંડીકૂચની પૂર્વ સંધ્યાએ ગાંધીજીએ ઘોષણા કરી હતી કે જે ધ્યેય પ્રાપ્તિ માટે તેઓ કૂચ કરી રહ્યા છે યા તો તે ધ્યેય પ્રાપ્તિ કરશે અને યા તો તેમના પ્રાણ ત્યાગ કરશે. ત્યારે 24 દિનો કે બાદ અને 84ના વધારે લોકો સાથે 241 મિલ માટેની એમણે પદયાત્રા કરી હતી અને એક મુઠ્ઠી પર નમક માટે એમણે એટલા શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યની નીવને હલાવીને રાખી દીધી હતી. ત્યારે ભારતભરમાં હજારો લોકોએ આ નમકના કાનૂન છે તેના તોડી અને નમકને ખરીદ્યું હતું અને પ્રેરિત થઈને એકજૂથ થઈને આ નવા અધ્યાયમાં જોડાયા હતા. અત્યારે આપણે ગાંધીજીના આ જે મ્યુઝિયમ છે તેના 20મા રૂમ પર આવી પહોંચ્યા છીએ જ્યાં ગાંધીજી પ્રાર્થના ખંડમાં બેઠા હોય તેવું એક સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે. ગાંધીજી હંમેશા જ્યારે પત્ર વ્યવહાર કરતા ત્યારે તેમને ખૂબ તેમના જે સમય હતો ત્યારે હે રામ તેઓ લખતા હતા.
હતા તેના પણ પાછળ તેમના ખૂબ સરસ બેનર લગાવવામાં આવ્યા છે. આ સાથે વાત કરવામાં આવે કે જ્યારે 1947માં આપણને આઝાદી મળી અને ત્યારે ગાંધીજી તેનો વધારે સમય છે તે જે પ્રેયર છે અને તેમાં વ્યતીત કરતા હતા અને હંમેશા ગાંધીજીના મોઢા પર હેરામ હેરામનું સૂત્ર લાગેલું હતું. વિઝિટરો પણ આપ જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં આજે આ ગાંધી જયંતિ જન્મ જયંતિના દિવસે તેમના વિઝિટ કરી રહ્યા છે અને આ ખૂબ સરસ પ્રાર્થના ખંડ બનાવવામાં આવ્યો છે કે જ્યાં લોકો બેસી અને શાંતિથી પ્રભુની પ્રાર્થના કરી શકે. સ્વાદની વાત કરીએ કે લોકો જ્યારે પોતાના મનોરંજન માટે અને જીભના સ્વાદ માટે થઈને જ્યારે ભોજન લેતા હોય છે ત્યારે ગાંધીજી એવું માનતા હતા કે ભોજન જે છે તે ખૂબ સંયમમાં હોવું જોઈએ અને સ્વાદ માટે ન હોવાથી ભોજન શરીરની સારી જે આયુષ્ય રહી શકે અને સારું શરીર રહી શકે એટલું જ ભોજન લેવું જોઈએ. ત્યારે તેમણે જે અલગ અલગ વ્યંજનો છે તેમનો ત્યાગ કર્યો હતો. આમાં મહાત્મા ગાંધીનું જીવન ચરિત્રનું અંગ્રેજીમાં વાક્ય બધે લખ્યા છે કે આવા પ્રકારનું સત્ય અહિંસા ધર્મ માટે જે કામ કર્યું છે તે એના માટેનું આ મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં રાખેલ છે. આ લાઇટિંગ દેખાય છે એમાં અંગ્રેજીમાં લખેલ છે, એમાં સામે પ્રકાશ પડે છે એટલે ચારે બાજુ ફેલાય છે. આ મ્યુઝિયમમાં આ એની સત્ય અહિંસા અને બે પ્રકારનું રાખેલ છે. જી વાત કરવામાં આવે તો ગાંધીજીના બે મુખ્ય આદર્શો એટલે કે સત્ય અને અહિંસા કે જેમના ઉપર તેમણે દેશને આઝાદ કરાવ્યો હતો તેમના જીવન ચરિતાર્થને લઈને એ ખૂબ સરસ લાઇટિંગ દ્વારા ચરિતાર્થમાં રખેલા બધા જ અંગ્રેજી સુવાક્યોને રાખવામાં આવ્યા છે અને જે સત્ય છે અને જે અહિંસા છે તેના વાક્યોને અહીંયા રાખવામાં આવે છે. ખૂબ સરસ વાક્ય પણ અહીંયા લખેલા છે કે જેમાંનું એક વાક્ય હું છે કે વિથ ગોડ એઝ વિટનેસ આઈ વોન્ટ ટુ પ્રોક્લેમ ધીસ ટ્રુથ ધેટ ધ વે ઓફ વાયોલન્સ કેન નોટ બ્રિંગ સ્વરાજ ઇટ કેન ઓનલી લીડ ટુ ડિઝાસ્ટર. આનો ચોખ્ખો મતલબ થાય છે કે એ જે વાયોલન્સ છે કે અહિંસા જે કરીએ તેનાથી મળી શકે છે સ્વતંત્રતા, હિંસાથી કોઈ સ્વતંત્રતા નથી મળતું. એવા રીતના ઘણા બધા સૂત્રો છે જે અહીંયા રાખવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડમાં જ્યારે ગાંધીજીને કારાગુણ્યાનો ભેદનો જે અનુભવ થયો હતો ત્યારે તેઓ ચોક્કસપણે માનતા હતા કે હરેક વ્યક્તિ એક સમાન છે, એક જૂઠ છે અને એક એકતા સાથે જે દેશમાં આગળ વધવું જોઈએ. ભાઈચારા, સેવા, દોસ્તી, સમાનતા, સ્વચ્છતા, સદભાવ અને સન્માન જેવાના આદર્શ વિચારો સાથે ગાંધીજી ચોક્કસપણે માનતા હતા કે એ જ સમયે જ્યારે સમાજમાં અમુક જ્ઞાતિવાદને લઈને લોકોને અસ્પૃશ્યતા હતી, ન અડવાના જે બધા જે રૂઢિચુસ્ત તેમના રિવાજો હતા તેને લઈને ગાંધીજી માનતા હતા કે બધા જ વ્યક્તિ એક સમાન છે અને ક્યાંય પણ અસ્પૃશ્યતા ન આવવું જોઈએ. જ્યારે અંગ્રેજોની આપણા સામ્રાજ્ય પર જ્યારે તેમની અસર હતી અને જ્યારે તેમનું સામ્રાજ્ય હતું ત્યારે ગાંધીજીના બે સૂત્રો સત્ય અને અહિંસા દ્વારા જે આપણે ભારતને આઝાદી મેળવી છે તેના માટે થઈને ખાસ અહીંયા ટીવી સાથે ઓડિયો વિઝ્યુઅલ રાખવામાં આવ્યા છે જેમાં ગાંધીજીના અહિંસાના જે સૂત્રો છે તેને લોકો દ્વારા સાંભળી અને કે ઓડિયોના ફોર્મમાં રાખવામાં આવ્યા છે જેથી લોકો તેને સાંભળે અને હિંસા તરફ ન જતા અહિંસાનો માર્ગ અપનાવે. ઘણા બધા સૂત્રો અહીંયા રાખવામાં આવ્યા છે અને હિન્દીમાં રાખવામાં આવ્યા છે જેથી કરી અને લોકો સારી રીતે સમજી શકે. અહિંસાનો મતલબ જ એ છે કે નાના જીવજંતુઓથી લઈ અને મનુષ્યો સુધીના બધામાં સમભાવ રાખીએ, ગુસ્સો, ઈર્ષ્યા અને આ બધી વસ્તુઓથી ખુદને દૂર રાખીએ, વાયોલન્સ એટલે કે હિંસાત્મક પ્રવૃત્તિઓ જે છે તેનાથી પણ દૂર રાખીએ. આ ખૂબ સરસ વિચાર છે કે પાપ કો ધિક્કારે પાપી કો નહીં, એટલે સમય અને સંજોગો વશાત જે પાપ લોકો કરતા હોય છે ત્યારે એ પાપને નકારવો જોઈએ, એ પાપીને નહીં, કારણ કે માણસ પરિસ્થિતિનો જ ગુલામ હોય છે. એવા ઘણા ખૂબ સારા સારા સુવાક્યો આ અહિંસાને લગતા અહીંયા રાખવામાં આવે છે. બીજું એક છે કે બગેર અહિંસા કે સત્ય કી ખોજ નામુમકિન હૈ. આવા ખૂબ સુંદર સુવિચારો આ ટીવી પ્રોજેક્ટરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. સત્ય, અહિંસા અને વૈરાગ્ય વ્રતોનું પાલન નિડરતા વગર નામુમકિન છે. ગાંધીજી ઉપર થયેલા આટલા અત્યાચારો બાદ પણ તે ખૂબ નિડરતાથી અંગ્રેજોનો સામનો કરી રહ્યા હતા તેમના લઈને અહીંયા ઘણા સૂત્રો રાખવામાં આવ્યા છે. અભૈયાની ધન દોલત લૂંટ જાને કે ડરશે મુક્તિ, અભૈયાની કુટુંબ કાબિલે કે બારે મેં ડરશે મુક્તિ, અભૈયાની આબરૂ કે ડરશે મુક્તિ. ખૂબ સરસ સરસ સૂત્રો જે અત્યારે લોકોએ સમજવા અને શીખવા જોઈએ તે રાખવામાં આવ્યા છે. ગાંધીજી હમણાં હંમેશા જાત મહેનત કરવામાં માનતા હતા
અને ગાંધીજી પોતાનું બધું જ કામ છે તે ખુદ કરતા હતા. એ પછી એમની દિનચર્યા હોય કે એમના જે ચરખો કાઢવાનું હોય, આ સાથે જે આપણે વાત કરવામાં આવે તો ગાંધીજી કહેતા હતા કે સત્ય અહિંસા અને બ્રહ્મચર્યના વ્રતનું જે પાલન કરે છે એને લીધે જાત મહેનત એક રામાયણ જેવી છે અને જાત મહેનતથી આગળ આવેલા માણસ્ય સમાજ માટે હંમેશા ખૂબ ફાયદાકારક હોય છે. ત્યારે ગાંધીજી હંમેશા જાત મહેનત પર ખૂબ ભાર મૂકતા હતા અને લોકોને જાત મહેનત કરવા માટે ખૂબ જ પ્રેરણા આપતા હતા. સભી ધર્મ જે છે તે સત્યના પ્રગતિકરણ કરે છે અને આપણે બધી ધર્મની પ્રત્યે સમભાવના રાખવી પડે. આ સર્વધર્મ સમાનની ભાવના સાથે ગાંધીજી હંમેશા આ વાત પર અડગ રહેતા હતા અને આ માટે આ રૂમમાં ખાસ સર્વધર્મ ભાવનાને લઈને એક સ્લાઇડ શો રાખવામાં આવ્યો છે, પ્રોજેક્શન રાખવામાં આવ્યું છે અને લોકો મોટી સંખ્યામાં આ જગ્યા પર ઉપસ્થિત છે અને ગાંધીજીનો જે આ સંદેશ છે તે સાંભળી રહ્યા છે. અને અત્યારના સમય પ્રમાણે આ ખૂબ જરૂરી પણ છે કે ધર્મના નામે થતા દંગા ફસાદ અને ધર્મના નામે થતા અસહિષ્ણુતા અને જે અત્યારે દંગાઓ થતા હોય છે તે ખૂબ જાણવું જરૂરી છે કે ગાંધીજી પહેલેથી જ કહેતા આવ્યા છે કે સર્વધર્મ સમાન છે અને કોઈપણ ધર્મને આપણે એકબીજાથી અલગ ન કરી શકીએ અને બધા ધર્મના લોકો એક સાથે છે અને બધાએ એકજૂટ થઈને જ રહેવું જોઈએ. ઘણા બધા સરસ સુવાક્યો અહીંયા રાખવામાં આવ્યા છે જેમાં એક ખૂબ સરસ વાક્ય છે કે નો રિલિજિયન્સ ટોટ મેન ટુ કિલ ફોલો, એમ કે કોઈ રિલિજિયન્સ ક્યારેય ધર્મ કોઈ બીજા માણસની હત્યા કરવા માટે ક્યારેય કોઈને પ્રેરિત નથી કરતો. ગાંધીજીએ તેમની જીવન દરમિયાન ઘણી બધી વખત જેલવાસનો પણ સામનો કરવો પડ્યો હતો. અંગ્રેજો દ્વારા તેમને વારંવાર જેલયાત્રા પર મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ રૂમમાં ખાસ કરીને ગાંધીજી કયા સમય સુધી કયા સાલમાં અને કયા ગુના હેઠળ એટલે કે કઈ પ્રવૃત્તિને આધારિત અંગ્રેજોએ તેમને જેલયાત્રા પર મોકલ્યા હતા તેમના હુબહુ ચિત્ર અને તેમના સંદેશો અહીંયા રાખવામાં આવ્યા છે. 1908 લઈ અને સતત ગાંધીજી ઘણી બધી વખત જેલમાં રહ્યા હતા. સાથે સાથે ઘણી વખત જેલમાં રહેવાની સાથે તેમણે સત્યાગ્રહના અપવાસ પણ કર્યા હતા. ત્યારે અહીંયા તેમની પૂરી જેલ યાત્રાને લઈને એક અલગ જે રૂમ બનાવવામાં મ્યુઝિયમમાં આવ્યો છે જેમાં ખાસ કરીને ગાંધીજીની જેલ યાત્રા છે તેમને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. અને આ સાથે ગાંધીજીની એક ખૂબ મોટી પ્રતિમા પણ અહીંયા રાખવામાં આવી છે. શાંત ચિત્તે ગાંધીજી ધ્યાનમગ્ન હોય તે પ્રતિમા અહીંયા રાખવામાં આવી હતી. ગાંધીજી જ્યારે પણ જેલમાં જતા ત્યારે રામ રામના તેમના જે વાક્યો છે તે લખવાનું તેઓ સૌથી વધારે પસંદ કરતા અને શાંત અને સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં તેઓ જેલમાં રહેલા હતા. 1908 લઈ અને 1942 સુધીમાં ઘણી બધી વખત ગાંધીજી એ આ જેલ યાત્રાનો અનુભવ કરેલો છે. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ધર્મમાં તેમને લઈને ઘણા સવાલો તેમના મનમાં ઉઠી રહ્યા હતા. ત્યારે શ્રીમદજીને તેમણે 27 પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે શ્રીમદજીએ ખૂબ સુંદર અને વિવેકતાથી આ 27 પ્રશ્નના ઉત્તર મોકલ્યા હતા અને ગાંધીજી પ્રત્યે તેમને જે શ્રદ્ધા હતી અને ગાંધીજીને હિન્દુ ધર્મ પ્રત્યે જે શ્રદ્ધા હતી તેને બરકરાર રાખ્યા હતા. ત્યારથી શ્રીમદ રાજચંદ્રજી શીર્ષક આવૃત્તિમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા હતા અને ગાંધીજીના ધાર્મિક માર્ગદર્શક શ્રીમદ રાજચંદ્રજી હતા. આ શ્રીમદ રાજચંદ્રજી અને ગાંધીજીની જે ચિત્ર છે તેને આ વોલ ઉપર અહીંયા પ્રિન્ટ કરી અને રાખવામાં આવ્યું છે. ગાંધીજીના 3 વાંદરો જેને આપણે ખૂબ સારી રીતે ઓળખીએ છીએ, બુરા મત દેખો સ્પીક નો ઇવિલ્સ, બુરા મત સુનો હિયર નો ઇવિલ્સ, ઓર બુરા મત દેખો સી નો ઇવિલ્સ, એના 3 વાંદરાઓના અલગ અલગ અહીંયા સરસ બાળકોના મનોરંજન માટે રાખવામાં આવ્યા છે જે સંદેશો આપે છે લોકોને કે ખોટું ન જોવો, ખોટું ન સાંભળો અને ખોટું ન બોલો. આ સાથે ખૂબ સરસ સ્વચાલિત યંત્રો અહીંયા રાખવામાં આવ્યા છે. ગાંધીજીના જીવનમાં ઘણા બધા લોકોથી ગાંધીજી ઘણા પ્રભાવિત હતા કે જેમના વિચારોથી ઘણા ગાંધીજી ઘણા પ્રભાવિત હતા, જેમાંના ઘણા લોકોના અહીંયા વિચારો અને સાહિત્યોને અહીંયા રાખવામાં આવે છે, જે લિયો ટોલ્સ્ટોય હોય કે જ્હોન રસ્કિન હોય અથવા તો જો વાત કરવામાં આવે તો હેનરી ડેવિડ થોરો, જેમનું એક ખૂબ સરસ અહીંયા સૂત્ર ગાંધીજીના પહેલામાં રાખેલું છે કે મુજે પ્રેમ પૈસા ઓર પ્રસિદ્ધિ નહીં સચ જઈએ. આ જ રીતે વાત કરવામાં આવે કે ગોખલે, જે ગાંધીજી તેમના જેમને રાજનૈતિક ગુરુ તરીકે ઓળખાવતા હતા, જેમ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા આ બધા લોકો અને આ બધાના વિચારો ક્યાંક ને ક્યાંક ગાંધીજીને ઘણા પસંદ હતા તેમના અહીંયા રાખવામાં આવ્યા છે, જેમની વિચારધારાઓને પણ અહીંયા લોકો માટે રાખવામાં આવી છે.
ખાસ કરીને અહીંયા ગાંધીજીના જે ઓરિજિનલ અવાજની અમુક જ સ્પીચો છે તે અહીંયા રાખવામાં આવી છે. ઓડિયો વિડીયો જે છે ઓડિયો વિઝ્યુઅલ દ્વારા એ સ્પીચો અહીંયા રાખવામાં આવી છે, જેનાથી ગાંધીજીએ જે અમુક સ્પીચો આપેલી છે, અમુક સુવાક્યો કીધેલા છે તેને પણ અહીંયા રાખવામાં આવી છે. તેમના પોતાના અવાજમાં જ અહીંયા આ સ્પીચો રાખવામાં આવી છે. ગાંધીજીનો જ્યારે જન્મ પોરબંદરમાં થયો હતો, સૌરાષ્ટ્રની ભૂમિમાં થયો હતો અને રાજકોટ સાથે તેમનો એક અતૂટ નાતો છે. કાઠિયાવાડી સંકુલ તરીકે ઓળખાતી હાઈસ્કૂલ જેમાં ગાંધીજી જે મ્યુઝિયમ અત્યારે બની ચૂક્યું છે, જ્યાં અભ્યાસ કરતા હતા તે વર્ગખંડમાં અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ. આપ જોઈ શકો છો કે તેમના સમયની જે માર્કશીટ છે તે સમયે જે માર્કશીટ છે તેમને અહીંયા રાખવામાં આવી છે. આ સાથે સાથે તેમની અટેન્ડન્સ શીટ છે, અમુક બીજા અભ્યાસ જે કરેલો છે તેની માર્કશીટ છે, તેની અટેન્ડન્સ શીટ છે, તેની હું અત્યારે કોપી અહીંયા છે તે રાખવામાં આવી છે. અને ગાંધીજી જે વર્ગખંડમાં અભ્યાસ કરતા તે વર્ગખંડમાં જ આ મ્યુઝિયમમાં આ બધી વસ્તુઓ રાખવામાં આવી છે. ખાસ કરીને તેમની માર્કશીટ છે, તેમની અટેન્ડન્સ શીટ છે, જે તેમના પરફોર્મન્સ રિપોર્ટ્સ છે એ બધા અહીંયા રાખવામાં આવે છે. 7 વર્ષ સુધી મહાત્મા ગાંધીએ આ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને આ સાથે આ રૂમમાં પણ તેમના અભ્યાસને લગતી બધી ચીજ વસ્તુઓને લોકો માટે ખૂબ સારી રીતે સંજોવીને રાખવામાં આવી છે. રાજકોટની 3 જગ્યાએ એટલે કે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, કાઠિયાવાડી હાઈસ્કૂલ જે તરીકે ઓળખાય છે, આ સાથે કબા ગાંધીનું ડેલો અને જે રાષ્ટ્રીય શાળા છે જેમની સાથે ગાંધીજી ખૂબ સારી રીતે જોડાયેલા હતા, જે રાષ્ટ્રીય શાળામાં પણ તેમણે ઘણા સત્યાગ્રહ કરેલા હતા. અને આ હાઈસ્કૂલ કે જ્યાંથી ગાંધીજીની મહાત્માની સફર એકની કહી શકાય કે જે શરૂઆત થઈ હતી, મોહનથી મહાત્માની સફરની જ્યારે શરૂઆત થઈ હતી તેવી આ હાઈસ્કૂલ કે જ્યાં તેમને શિક્ષણની સિંચાઈનો પાયો જે નાખાયો છે તેમનામાં નખાયો હતો તે આ હાઈસ્કૂલના આપ વિઝ્યુઅલ જોઈ શકો છો કે જે રીતે ગાંધીજી ભણતા હતા, તેમના બોર્ડ છે, તેમના જે પાર્ટીઓ છે તે જે બેગ લઈને તેઓ જતા હતા, જે પહેલાંના સમયમાં જ્યારે તે પતરાની બેગોનો જ્યારે ભણવામાં શિક્ષણ માટે ઉપયોગમાં આવતું હતું ત્યારે એ પણ અહીંયા ઉપસ્થિત છે. આ સાથે મોટી સંખ્યામાં લોકો આજે આ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને ગાંધીજીના વિચારોને ક્યાંક એવું લાગે છે કે યુવા વર્ગ ભૂલતું જાય છે, ત્યારે આજે મોટી સંખ્યામાં યુવાનો પણ અહીંયા આવી રહ્યા છે. અને રાજકોટ માટે ખૂબ સારી બાબત ગણી શકાય કે આ મ્યુઝિયમ દ્વારા લોકો સુધી ગાંધીજીના વિચારોને ખૂબ સારી રીતે પહોંચાડી શકાશે. હું ઈચ્છું છું કે મારું નામ લોકો ભૂલી જાય તે ચાલશે, પણ મારા વર્કને એટલે કે મારા કામને અને મારી કામ કરવાની જે છે તેને લોકો હંમેશા યાદ રાખે. ગાંધીજીનું આ સૂત્ર છે અને આ એક ખૂબ ગાંધીજીના વિચારોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સમયથી સૌથી વધારે આગળ ગાંધીજી વિચારતા હતા, તે પછી સ્વચ્છતા હોય કે સત્ય હોય કે અહિંસાના પાઠ હોય કે કાર્યક્ષમતા હોય, નિડરતા હોય, બધા જ બાબતોમાં કહી શકાય કે ગાંધીજીના વિચારો હંમેશા સમયથી આગળ ચાલતા. ત્યારે એ જ વિચારોને ધ્યાનમાં લઈને એક થિયેટર રૂમ જેવું અહીંયા બનાવવામાં આવ્યું છે, જેથી કરીને લોકો અહીંયા તેમના વિચારોને વધારે સારી રીતે સમજી શકે. આ સાથે ઓડિયો અને વિઝ્યુઅલ 3D દ્વારા અહીંયા રાખવામાં આવ્યું છે, જેથી લોકો પિક્ચરોની સાથે વધારે તેમના જે સૂત્રો છે તેમને સમજી શકે. શિક્ષા સે મેરા મતલબ હે બચ્ચે યા મનુષ્ય કી માનસિક શિક્ષા જેવા ઘણા બધા સારા સારા સૂત્રો છે જેમને અહીંયા આ વિડીયોમાં રાખવામાં આવ્યા છે. વિપુલ ગોણિયા, પ્રોજેક્ટ મેનેજર, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને મોહનદાસ ગાંધી વિદ્યાલય ખાતે અત્યાધુનિક અને વિશ્વસ્તરીય મ્યુઝિયમ તૈયાર કરવામાં આવેલ છે, જેનું લોકાર્પણ તાજેતરમાં જ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા 30/9/2018 રોજ પૂર્ણ કરવામાં આવેલ છે. ત્યારબાદ આ મ્યુઝિયમ જાહેર જનતા માટે 1/10/2018 આપણે ખુલ્લું મૂકવામાં આવેલ છે. ગઈકાલે લગભગ 700થી વધુ મુલાકાતીઓએ આ મ્યુઝિયમનો મુલાકાત કરેલ છે અને આજે ગાંધી જયંતિ નિમિત્તે અત્યાર સુધીમાં બપોરના 1 વાગ્યા સુધીમાં લગભગ 1000થી વધુ મુલાકાતીઓએ આ મ્યુઝિયમની મુલાકાત કરેલ છે. આ મ્યુઝિયમની ઓવરઓલ સુપરવિઝન અને સંચાલન અલગથી એક સારી એવી એજન્સીને સોંપવાનું ટેન્ડરને એ ચાલી રહ્યું છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે જ્યાં સુધી એજન્સી ફાઇનલ ન થાય ત્યાં સુધી એમની કામગીરી ચાલુ છે અને એના માટે અલગથી એક ઓફિસર અને અલગથી સ્ટાફ ફાળવી અને કામગીરી સંચાલનની ચાલુ કરવામાં આવેલી છે. મ્યુઝિયમ જોઈને આવેલા લોકોનો પ્રતિભાવ પણ ઘણો સારો રહેલો છે કે આવું વિશ્વસ્તરીય અને સારું મ્યુઝિયમ કોર્પોરેશન દ્વારા નિર્મિત કરવામાં આવેલ છે. આપ યહાં મ્યુઝિયમ દેખને આયે હે, કૈસા લગા હે આપકો? પહેલા આપકા નામ ક્યા હે? મેં ગિરીશ નિરંજની, યહાં એક રાષ્ટ્રીયકૃત બેંક મેં મેનેજર હું.
और काफ़ी समय से मैं इसको तैयार होते हुए देख रहा हूँ, मेरी ब्रांच इसके पीछे की तरफ ही है। तो एक अपेक्षा थी कि मतलब एक इच्छा थी कि बच्चों को महात्मा गांधी जी के बारे में, उनके जीवन के बारे में, उनके दर्शन के बारे में समझा सकूँ, इसीलिए मैं मेरी बेटी और पत्नी के साथ यहाँ पर इसको देखने के लिए आया हूँ। और अभी शुरुआत है, देखने में ही इतना आकर्षक लग रहा है कि हो सकता है आगे और देखने में अंदर समझ में आए किस प्रकार है, बच्चों को उनके जीवन के, उनके आदर्श के बारे में समझने का अवसर मिलेगा। मैं आपसे पूछना चाहूँगी कि राजकोट में एक ऐसा म्यूज़ियम बना है कि पूरे राजकोट के लिए ये गिफ्ट ही है, आप क्या कहेंगे इसके बारे में? बिल्कुल, बहुत बड़ा गिफ्ट है कि गांधी जी यहाँ पर, उन्होंने शिक्षा भी अपनी पूर्ण की थी कुछ समय, और इतना अच्छा स्थान है जिससे बच्चों को बहुत उनके बारे में अनुभव प्राप्त हो पाएगा। का नाम क्या है बेटा? भूमा। आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है, मतलब गांधी जी के बारे में इतना समझने के लिए मैं बहुत एक्साइटेड हूँ। कौन सी कक्षा में? फिफ्थ। તો આ હતું આપણા રાજકોટને મળેલી એક સુંદર ભેટ, એટલે કે મહાત્મા ગાંધી મ્યુઝિયમ। અલગ અલગ રૂમોની આપણે મુલાકાત લીધી અને જોયું કે ગાંધીજીના ચરિત્ર અને જીવનને ખૂબ સારી રીતે અહીંયા કંડારવામાં આવ્યું છે, અને અહીંયા લોકો રિસર્ચ માટે પણ આવી શકે છે, જેમણે ગાંધીજીના જીવન વિશે વધારે જાણવું છે। ખૂબ જૂના સમયના તેમના જે લેટરો છે, પબ્લિકેશન છે, જેમનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે, જૂના ફોટોગ્રાફ છે જેમનો અહીંયા 3D અને ઓડિયો અને વિડીયો વિઝ્યુઅલ દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે। એક લાઇટિંગ શો પણ દરરોજ રાતે અહીંયા રાખવામાં આવ્યો છે, જેથી કરીને ગાંધીજીના વિચારો લોકો સુધી ખૂબ સારી રીતે પહોંચી શકે। આ સાથે ગાંધીજીની વધારે વાત કરવામાં આવે તો આ મ્યુઝિયમ દ્વારા સૌથી વધારે એ લોકોને ફાયદો થાય છે કે ગાંધીજીના જે વિચારો છે તે આજે ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે ખૂબ સારું છે, અને યુવા વર્ગ સૌથી વધારે આ વિઝિટ જ્યારે ગાંધીજીની કરી રહ્યો છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે તેમના જે આદર્શ વિચારો છે તે ચોક્કસપણે તેઓ અમલમાં પણ લેશે। આજે જ્યારે ગાંધીજીની 150મી જન્મ જયંતિ છે ત્યારે અબતક ના માધ્યમ દ્વારા અમે લોકો સુધી આ જ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે તમે પણ આ મ્યુઝિયમની મુલાકાત લો અને વધારેમાં વધારે ગાંધીજીના આ વિચારો છે તે લોકો સુધી પહોંચાડો અને પોતાના જીવનમાં પણ તેનો અમલીકરણ કરો। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે માનસી સોઢા, અબતક ચેનલ, રાજકોટ।